ડભોઈ તાલુકાની નર્મદા કેનાલોમાં તારીખ 1 માર્ચથી ખેડૂતોને પાણી આપવાનું બંધ કરી દેવાતા તાલુકાના ખેડૂતો ભારે રોષે ભરાય. ખેતીમાં અને ઢોર ઢાકરોને પડતી પાણી ન મળતા 300 ઉપરાંત ગાયો લઈ ડભોઈ સેવા સદન ખાતે આવી પહોંચ્યા હતા અને કેનાલોમાં વહેલી તકે પાણી ન મળે તો ગાયોને સેવા સદનમાં છોડી મૂકવાની ચીમકી ઉચ્ચારી હતી. ડભોઈ તાલુકાની નર્મદા કેનાલોમાં તારીખ 1 માર્ચથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતોને ખેતીમાં નુકસાની ભોગવવાનો વારો આવવાનો છે. ત્યારે પશુપાલકોને પણ ઢોર ઢાકરો માટે પાણી ન મળી રહેતા ઢોર તરસ્યા રહી ગયા છે. આ બનાવને પગલે ડભોઈ તાલુકાના ખેડૂતો રોષે ભરાયા છે અને સાથે પોતાની 300 ઉપરાંત ગાયોને લઈ સેવા સદન આવી પહોંચ્યા હતા. વારંવાર રજૂઆત કરવા છતાં કેનાલોમાં પાણી ન મળતા ઢોર તરસ્યા રહે છે અને ખેતીમાં પણ ભારે નુકસાની ભોગવવાનો વારો આવી રહ્યો હોય. જો કેનાલોમાં પણ પાણી વહેલી તકે ન મળે, ખેડૂતો દ્વારા પાણી ખેતી અને ઢોર માટે કેનાલોમાં છોડવાની રજૂઆત સાથે ડભોઈ તાલુકા કોંગ્રેસ સમિતિ અને ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થઈ સુધીર બારોટ, ડોક્ટર જીમિત ઠાકર, ભૂપેન્દ્રભાઈ પટેલ, કાંતિભાઈ મહેતા, હેમંતભાઈ બારોટના નેતૃત્વમાં ડભોઈ મામલતદાર ડીકે પરમારને આવેદનપત્ર આપી ઉપર રજૂઆત કરી વહેલી તકે પાણી કેનાલોમાં છોડવા રજૂઆત કરી હતી. આજરોજ ડભોઈ તાલુકાના ખેડૂત મિત્રોએ અત્રે કચેરીએ આવીને એક લેખિતમાં અરજી આપી જણાવેલ છે કે 1/3/19 નર્મદા નહેરનું જે પાણી મળતું હતું એ બંધ થવાથી તેઓના પશુપાલક મિત્રોના જે પશુઓને જે પાણી પીવાનું છે એ પણ તકલીફ પડતી હોય, તાત્કાલિક અસરથી પાણી ચાલુ કરવામાં આવે તે માટે તેઓએ અત્રે અરજી આપેલ છે, જે માટે અમે આગળનું કાર્યવાહી માટે સિંચાઈ વિભાગને ઘટતું કરવા આજરોજ મોકલી આપી છે. આજરોજ ડભોઈ તાલુકાના તમામ ખેડૂતો દ્વારા વારે ઘડીએ અહીંયા કેનલની ઓફિસમાં રજૂઆત કરવામાં આવી છે, પણ એ લોકો પાણી આપતા ન હોવાથી કડકમાં થાકી ગયા અમને કહી કહીને કે પાણી આપતા ન હોવાથી અમે આ વખતે બધી જ અમારે 300-400 ગાયો જે અમારો પાણી વગર પાક સુકાય છે અને પાણી મળતું નથી અને ગાયોને ખાવા કે છે ને, એટલે અમારી 300-400 ગાયો અમારા ગામડેથી લઈ અને એ કલેક્ટર સાહેબને ત્યાં લઈને આવ્યા છે કે આ તમારી ગાયો છે, તમે સાચવો, અમારી ગાય અમારી પાસે ખવડાવવાનું કંઈ છે નહીં, ગાયો ભોંગેડા પાડે છે અને આ પાણી નહીં છોડે તો આ ગાયો મરી જશે, એની તમામે તમામ જવાબદારી અહીં ડેપ્યુટી કલેક્ટર સાહેબની રહેશે. અને જો અમને જલ્દીથી જલ્દી પાણી આપવામાં નહીં આવે, કારણ કે આ તો પહેલાં 5મા મહિનામાં પાણી બંધ કરતા હતા, પછી 4થા મહિનામાં બંધ કર્યું, પછી માર્ચમાં બંધ કર્યું, હવે ધીરે ધીરે ફેબ્રુઆરીમાં પાણી બંધ કરી દીધું. અને કહેવા જઈએ છીએ તો કે ઉપરથી અમને રજૂઆત કરેલી છે, ઉપરવાળા પાણી આપે ત્યારે અમારે પીવાનું, એટલે વારે ઘડે મને તો એવું લાગે છે કે કદાચ 2-3 વર્ષ જો આ સરકાર ટકી તો એ લોકો દિવાળીએ પાણી આપશે, દેવ દિવાળીએ બંધ કરી દેશે. એના માટે અમે સખત આ ગાયો લઈને આવ્યા છે, પેલી બધી ગાયોને અહીંયા જ રાખીશું. જય હિન્દ. બ્યુરો રિપોર્ટ, ડભોઈ.